એ બધા સુખ ક્ષણિક છે, શાશ્વત સનાતન નથી. ઋષિ કહે છે, આ મૈત્રી ઋષિએ કહ્યું કે મનુષ્ય દુઃખના સ્થાન ઉપર સુખને ગોતે છે. સંસારની કોઈ પણ વ્યક્તિ વસ્તુથી એને શાશ્વત સુખ આનંદ મળી નહીં શકે. દુઃખ આવવાના સાત દ્વાર આચાર્યોએ બતાવ્યા. એક તો દુરાચાર, બીજું છે દુસંગ, દુર્બુદ્ધિ, દુરાગ્રહ, દુર્વ્યસન, દુર્ભાગ્ય અને દુષ્ચરિત્ર. આ સાત દ્વારથી આપણા જીવનમાં દુઃખ આવે છે. દુરાચરણ છોડીને સદાચરણ કરીએ, દુસંગ છોડીએ જેનાથી આપણી દુર્બુદ્ધિ થાય છે, દુરાગ્રહ આ તો જોઈએ જ, દુર્વ્યસન એનાથી જીવનમાં દુઃખ આવે છે. અને એ દુઃખ એના જીવનમાં તો આવે છે, બીજા એના પરિવારવાળા એના જીવનમાં પણ દુઃખ આવે છે. આ કથાના માધ્યમથી આપણે સદવિચારોને ગ્રહણ કરીએ છીએ, દુરાચરણોને આપણે છોડીએ છીએ એવો સંકલ્પ અભિગમ આપણે લીધો છે. ગત દિવસે પણ ઘણા જીવો નિર્વ્યસની થયા, વ્યસનોને છોડવાનો સત સંકલ્પ લીધો. અને જ્યારે જીવ સતસંકલ્પ લે છે, એ સંકલ્પ અવશ્ય ઠાકુર પૂરો કરાવે છે. પણ એ સતસંકલ્પ એના હૃદયથી હોવો જોઈએ કે મારે કરવું છે. ખાલી પછી કહેવાથી ને કરી દીધું, હવે બોલાવી લીધો, નામ આવી ગયું તો છુટકારો નથી, તો પછી એ સતસંકલ્પ પ્રભુ એને બલ નહીં આપે. પણ એક અંદરથી પણ તમારે ઈચ્છા હોવી જોઈએ. કોઈ દલદલમાં કીચડમાં ફસાયેલું હોય, બહાર કાઢવા બિચારો કોઈ એની મદદ કરવા માંગે, કિનારા ઉપર ઉભો છે, એને દોરી ફેંકે, એની મદદ કરે, પણ ઓલાને ઈચ્છા જ ન હોય બહાર નીકળવાની, તો બચાવવાળો બિચારો શું કરે? એનો તો કંઈ દોષ નથી. તો આપણે પણ એ દલદલમાંથી બહાર નીકળવાની ઈચ્છા હોવી જોઈએ. અને જ્યારે અંદરથી સતસંકલ્પ લીધો હોય, એ સતસંકલ્પ ઠાકુર અવશ્ય પૂરો કરાવે છે. તો અવશ્ય વૈષ્ણવ, આ જે અભિગમ ચાલી રહ્યો છે, ઘણા જીવોએ કાલે સંકલ્પ લીધો, આજે પણ એ જ આપણે કથાના અંતમાં સામે ચાલીને આવીને આચાર્ય સ્વરૂપ અહીંયા બધા બિરાજમાન છે, આવીને નિવેદન કરે કે મારી એવી ઈચ્છા છે. અને જ્યારે પછી વલ્લભના આશીર્વાદ મળી જાય, પછી ક્યાં એને ચિંતા કરવાની? પછી 40 વર્ષથી તમે કેમ ના લેતા હો? શું થઈ ગયું? છૂટી જશે. તમે એમનામાં વિશ્વાસ રાખો અને એક અંદરથી ઈચ્છા હોય. તો આ બધા દુઃખના કારણો છે. મૂળતઃ 3 કારણ દુઃખના જોવામાં આવે છે, કાલ, કર્મ અને સ્વભાવ. કાલ દુઃખનું કારણ હોય તો સહન કરો, કર્મ દુઃખનું કારણ હોય તો દુષ્કર્મ છોડીને સત્કર્મ કરો, અને સ્વભાવ દુઃખનું કારણ હોય તો પછી એ બહુ કઠિન છે. ઘણાના સ્વભાવ જ એવો હોય, સ્વભાવ ને એનો, ઘણાના સ્વભાવ જ એવા દુઃખી થવાના. વલ્લભ યમનાજીની કૃપા થાય, સ્વભાવ વિજયો હવે ક્યાં કે સ્વભાવ પર પણ આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ, જે આપણો લૌકિક પ્રાકૃત સ્વભાવ છે. જ્યારે મહદોની કૃપા થાય તો એ સુલભ થઈ જાય છે. મૈત્રે ઋષિએ ખૂબ સુંદર એમને ઉપદેશ આપ્યો, કહ્યું, વિદુરજી, સુખ એ કર્મથી નથી આવતું, સુખ પુણ્યથી આવે છે. અને સાચા અર્થમાં જોવા જઈએ તો જ્યારે જીવનમાં સુખ આવે તો એક દુઃખ વિચારવું જોઈએ, અને એક જ્યારે જીવનમાં દુઃખ આવે તો એક સુખ વિચારવું જોઈએ. કારણ કે સુખ આવે છે પુણ્યથી, એટલે જ્યારે જીવનમાં સુખ આવ્યો એનો મતલબ એ થયો આપણો એક પુણ્ય ખર્ચાઈ ગયો. અને જ્યારે જીવનમાં દુઃખ આવે તો એક સુખ વિચારો કે ચાલો મારો એક દોષ, મારો એક પાપ નષ્ટ થઈ ગયો. તો સુખ આવે તો એક દુઃખ વિચારો, ઓર દુઃખ આવે તો એક સુખ વિચારો કે ચાલો મેં મારા અપરાધ અહીંયા જ ભોગવી લીધા. ખૂબ સુંદર ઉપદેશ આપ્યો. અને પછી આગળ વિદુરજીએ એમને સૃષ્ટિ સર્જન ભગવાને કઈ રીતે કરું એનો ઇતિહાસ પૂછ્યો. મૈત્ર ઋષિએ સૃષ્ટિ સર્જનની કથા સંભળાવી. ઋષિએ કહ્યું કે સર્વપ્રથમ જ્યારે બ્રહ્માજીનો જન્મ થયો, બ્રહ્માજીને આજ્ઞા ભગવાને કરી સૃષ્ટિ સર્જન કરો. પછી બ્રહ્માજીએ મનથી ભગવાનનું ધ્યાન ધર્યું, ને ધ્યાન ધરીને પછી
ब्रह्माजीए जलचर बनाव्या, थलचर बनाव्या, बे पगवाड़ा प्राणी, अनेक पगवाड़ा प्राणीओनुं सर्जन कर्युं, संतोष न थयो। पछी ब्रह्माजीए सनक, सनंदन, सनातन अने सनत कुमार आचार्य निवृत्ति परायण मुनिओने प्रकट कर्या। ए मुनिओने आज्ञा आपी कि हवे तमे सृष्टिनो विस्तार करो, पर जन्मनी साथे आ चारो चारे ऋषि निवृत्ति परायण हता, एटले कोई पण प्रकारनी प्रवृत्तिमां एमने रस नहीं। तो पछी ब्रह्माजीनी आज्ञा मानी नहीं, तो आ ब्रह्माजीने क्रोध आव्यो कि मैं जेमने प्रकट कर्या ई मारी आज्ञानो उल्लंघन करे छे। હવે ક્રોધ આવ્યો તો એ ક્રોધને બુદ્ધિ દ્વારા શાંત કરવાનો પ્રયાસ કર્યો, પણ એ એમનો ક્રોધ એમની ભૃગુટીમાંથી પ્રગટ થયો। પ્રગટ થતાની સાથે એક બાળક રૂપે જન્મ, બાળક રૂપે પ્રગટ થયું, અને એ પ્રગટ થતા જ રડવા લાગ્યો। એ બાળક જન્મથી જ પ્રગટ થતાની સાથે જ રડવા લાગ્યું, એટલે એનું નામ રુદ્ર થયું। પછી એ રુદ્રના 11 સ્વરૂપ બતાવ્યા, 11 નામ એમને આપવામાં આવ્યા, મનુ, મન્યુ, મહિનસ, મહાન, શિવ, રુદ્વજ, ઉગ્રરેતા, ભવકાલ, વામદેવ, ધૃતવ્રત, એમની 11 પત્ની થઈને પછી બ્રહ્માજીએ એ રુદ્રને આજ્ઞા આપી કે હવે તમે સૃષ્ટિનું સર્જન કરો। રુદ્રએ પોતાના સ્વભાવ ગુણ અનુસાર ક્રોધથી એમનો જન્મ થયો, એટલે પોતાના ગુણ સ્વભાવ અનુસાર ભૂત પ્રેત પિશાચની સૃષ્ટિ પ્રગટ કરવા લાગ્યા। જ્યાં ભૂત પ્રેત પિશાચ પ્રગટ થઈ ગયા, બ્રહ્માજી આવીને જોયું ક્યાં સુધી કામ પહોંચ્યું, પ્રોડક્શન કેવું ચાલે છે, એ બહુ સરસ ચાલે છે, દેખાડો ચાલો માલ કેવો છે। માલ તો જોવા જેવો નહીં કે ભાઈ આ માલ આ માર્કેટમાં નહીં ચાલે, બંધ કરો, ભૂત પ્રેત પિશાચ માર્કેટમાં ચાલે એવું કંઈ કરો, બંધ થઈ જશે બધું, કે પ્રજા ક્યાં રહેશે। રુદ્રને ના પાડી કે તમે રહેવા દો, અને પછી એમને આજ્ઞા આપી તપસ્યા કરો। બ્રહ્માજીની આજ્ઞા માનીને તપસ્યામાં એમને મન લગાવ્યું, ને પછી બ્રહ્માજીએ પોતાના 10 માનસ પુત્ર પ્રગટ કર્યા। બ્રહ્માજીના મનથી મરીચી પ્રગટ થયા, બ્રહ્માજીના મુખથી અંગિરા ઋષિ પ્રગટ થયા, કાનથી પુલત્સ્ય, નાભિથી પુલહ, હાથથી ક્રતુ, ત્વચાથી ભૃગુ ઋષિ, પ્રાણથી વશિષ્ઠજી, અંગૂઠાથી દક્ષ, નેત્રથી અંશી, અત્રિ ઋષિ, અને બ્રહ્માજીની એમના ખોડામાંથી નારદજીનો જન્મ થયો। બ્રહ્માજીના જમણા વક્ષસ્થલથી ધર્મ ઉત્પન્ન થયો, એમની પીઠથી અધર્મનો જન્મ થયો, બ્રહ્માજીના હૃદયથી કામનો જન્મ થયો, ભૃગુટીથી ક્રોધ, હોઠથી લોભ, મુખથી સરસ્વતી, અને છાયાથી દેવહૂતિજીના પતિ કર્દમ ઋષિ પ્રગટ થયા। આ રીતે બ્રહ્માજીએ પોતાના શ્રેયંગમાંથી સૃષ્ટિ પ્રગટ કરી, સંતોષ ન થયો, અને હવે એમને પછી મૈથુની સૃષ્ટિ પ્રગટ કરવાનો વિચાર કર્યો। આગળ ચાલીને એમના શરીરના 2 ભાગ થયા, અને જે 2 ભાગ થયા, એક સ્ત્રી અને પુરુષનું યુગલ સ્વરૂપ પ્રગટ થયું। પુરુષ એ મનુ મહારાજ અને સ્ત્રી એ રાણી સતરૂપા એ પ્રગટ થયા। હવે એમને આજ્ઞા આપી કે હવે તમે તમારા જેવી મૈથુની સૃષ્ટિ પ્રગટ કરો। મનુ મહારાજ કહેવા લાગ્યા, હે પિતા, આપ કહો છો પ્રજા પ્રગટ કરે, પણ પ્રજાને સૃષ્ટિને રહેવાનું સ્થાન તો પૃથ્વી છે, તો સૌથી પહેલાં પૃથ્વી તો સુરક્ષિત હોય, પૃથ્વીને તો કોઈ હરણ કરીને ઓલો રાક્ષસ લઈ ગયો છે, તો પૃથ્વીને સ્થિત કરવા માટે, સુરક્ષિત કરવા માટે બ્રહ્માજી વિચાર કરી રહ્યા હતા। ત્યાં જ બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા, અને વરાહ ભગવાન સૂંઘતા સૂંઘતા જ્યાં એ રાક્ષસે પૃથ્વીને સંતાડીને રાખી હતી ત્યાં પધાર્યા। પૃથ્વીજીને પોતાના મુખ ઉપર ધારણ કર્યું, ત્યાં જ અસુર આવ્યો, ભગવાને એનો ઉદ્ધાર કર્યો, બ્રહ્માંડમાં પૃથ્વીજીને સુરક્ષિત સ્થાપિત કર્યું। બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય। મૈત્રેય ઋષિએ કહ્યું કે પૃથ્વીને સુરક્ષિત સ્થાપિત કર્યું, ને પછી આગળ જઈને એ મનુ અને સતરૂપાને ત્યાં 2 પુત્ર અને 3 કન્યાઓ થઈ,
આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ અને પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રતનો જન્મ થયો. વિદુરજીએ કથાનો વિસ્તાર કરવાની વિનંતી કરી કે કથાનો આપ વિસ્તાર કરો કે આ સૃષ્ટિના પ્રારંભમાં ઓલો અસુર કોણ હતો કે જે સૃષ્ટિનું હરણ કરીને લઈ ગયો. અને પછી કથાનો વિસ્તાર કરતા આગળના એક અધ્યાયમાં હિરણ્યાક્ષના પૂર્વ જન્મની કથા સંભળાવી અને 5 અધ્યાયમાં વરાહ જન્મની કથાનું શ્રવણ કરાવ્યું કે હિરણ્યાક્ષ અને હિરણ્યાકશિપુ જે ભગવાનના દ્વારપાલ જય વિજય જેમણે સનત કુમારોનો અપરાધ કર્યો, 3 જન્મ લેવા પડશે એવો શ્રાપ આપ્યો, આસુર્ય બન્યા. અને એ જ પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યાકશિપુ, હિરણ્યાક્ષ એટલે હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. હિરણ્યાક્ષ કોણ હે? તો કે જેની આંખમાં સોનું છે, મતલબ કે જેની આંખમાં લોભ છે એ હિરણ્યાક્ષ. કથામાં આવે છે કે જ્યારે હિરણ્યાક્ષનો જન્મ થયો તો જન્મની સાથે જે 4 હાથ વધતો ગયો. હવે આપણને વિચાર આવે એવો કેવો હશે કે જન્મની સાથે 4 હાથ વધે? તો મતલબ કે આ હિરણ્યાક્ષ એટલે લોભ વૃત્તિ, અને લોભ કેવો હોય? રોજ વધતું જાય, વધતું જાય. ઓલો હિરણ્યાક્ષ સ્વર્ગ એને મળી ગઈ, પૃથ્વી મળી ગઈ તો એને સંતાડીને લઈ ગયો, આ મારું, આ મારું, આ મારું, આ મારું. બહુ કે ને મારું મારું મારું, તો પછી ભગવાન કે મારું કહે, અહીંયા તો પડઘા પડે. તમે કહો ને તારું 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 તો સામેથી અવાજ આવે તારું, અને આપણે કહીએ મારું તો એ કે બધું મારું છે. તો હિરણ્યાક્ષ યાની લોભ વૃત્તિ અને હિરણ્યાકશિપુ એને ભોગવવાની વૃત્તિ. હિરણ્યાક્ષ એટલે સંગ્રહ કરવાની વૃત્તિ. એ ભલે અસુર તો ભગવાને એનો ઉદ્ધાર કર્યો, પણ આજે પણ એની વૃત્તિ ક્યાંક આપણી અંદર છે, બસ સંગ્રહ કરવું, સંગ્રહ કરવું, ભેગું કરવું. પણ વાલા તારે ભેગું કરીને ક્યાં લઈ જવું છે? એ બધું અહીંયા ને અહીંયા રહી જવાનું છે. અને જ્યારે સત્કાર્યમાં વિનિયોગ કરવાનો સમય આવે તો પછી એમાં મન એમાં જતું નથી, પાછળ હટી જાય છે. અને પોતાના મોજ શોખ માટે તો કેટલા લાખો કરોડો રૂપિયા વાપરી નાખે, અને કહીએ ભાઈ આમાં વિનિયોગ કરો તો પછી એમાં પાછળ હટી જાય. તો સમજી જજો એ હિરણ્યાક્ષ એની અંદર બેઠો છે. હા, એમના પૂર્વજન્મની કથા સંભળાવી અને પછી આગળ દેવહૂતિજીના વિવાહ કરવા માટે કર્દમ ઋષિ પાસે લઈને આવ્યા મનુ સતૃપા. અને કર્દમ ઋષિ સાથે દેવહૂતિજીનો વિવાહ થયો. અહીંયા આગળ સ્ત્રી ધર્મનું વર્ણન કરવામાં આવ્યું ખૂબ સુંદર સેવાભાવથી. વિશ્રમભેણ આત્મ શૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રુશ્રયા સહૃદેન વાચા મધુરઈ આચભો. સ્ત્રીના ધર્મનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું, એટલી નિષ્ઠાપૂર્વક એમની સેવા કરી. કદમ ઋષિની ખૂબ પ્રસન્ન થયા, વરદાન માંગવાનું કહ્યું, અને પછી પુત્રની પ્રાપ્તિ થાય એ ઈચ્છા પ્રગટ કરી. દિવ્ય એક વિમાન બનાવ્યું, તપોબલથી 100 વિહાર કર્યું. આ ભગવાને જ આ કર્દમ ઋષિને એમને આશીર્વાદ આપ્યા હતા, એમને જ્યારે તપસ્યા કરી હતી. અને ફલસ્વરૂપ એમને કહ્યું હતું કે કર્દમ દેવહૂતિજી સાથે આપનો વિવાહ થશે અને પછી આપને ત્યાં હું પુત્ર તરીકે આવીશ. ને સંન્યાસ ધર્મનું સાંખ્ય શાસ્ત્રને પ્રવર્ત કરીશ. તો આ દિવ્ય ભગવદ ઈચ્છાથી જે દિવ્ય વિમાન એમને બનાવ્યું, 100 વિહાર કર્યો, એક પછી એક 9 કન્યાનો જન્મ થયો, 9 ભક્તિ સ્વરૂપ છે. પછી એમના કન્યાઓના વિવાહ કરવામાં આવ્યા અને પછી ભગવાન દેવહૂતિજીના ગર્ભમાં પધાર્યા. સાંખ્ય શાસ્ત્ર પ્રવર્ત કરવા માટે, સંન્યાસ ધર્મ બતાવવા માટે કપિલ ભગવાન પ્રગટ થયા. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. કર્દમ ઋષિ કપિલ ભગવાન પ્રગટ થયા. કપિલ ભગવાને કર્દમ ઋષિને સંન્યાસ ધર્મ શું છે એનું નિરૂપણ કર્યું. પછી ઋષિએ સંન્યાસ ધર્મનું પાલન કર્યું અને હવે માતાએ વિચાર્યું, પુત્ર ભાવ ન રાખ્યો. જે સ્થાન પર આ કર્દમ ઋષિ બિરાજતા એ બિંદુ સરોવર, અને એ કેવી કથા આવે છે કે જ્યારે ભગવાને એમને વરદાન આપ્યો, અમે તમારે ત્યાં પુત્ર બનીને આવીશું, તો એવા પ્રેમાશ્રુ એમના આંખોમાંથી દ્રવિત થયા, બિંદુ નીકળ્યા, એ જ બિંદુ સરોવર. તો ત્યાં જ એમને સંન્યાસ ધર્મ કપિલ ભગવાને શીખવાડ્યું
અને પછી ત્યાં જ આસન ઉપર બિરાજીને બિંદુ સરોવર આપ બિરાજ્યા છે. અને હવે આ માતા પણ પૂછે છે કે મારો આ એક સ્ત્રી જાતિ મારો શું ધર્મ છે, કઈ પ્રકારની હું ભક્તિ કરું, કેવી ભક્તિ હોવી જોઈએ એ ભગવાન આપ મને કહો. પુત્ર ભાવનો રાખ્યો, મહાત્મ જ્ઞાન પૂર્વક ભગવાનની ભક્તિ કરી છે. કપિલ ભગવાન કહે છે કે માતા આ સંસારમાં અનેક પ્રકારના જીવો છે અને જેટલા પ્રકારના જીવો એટલા પ્રકારની ભક્તિ છે, એટલે ભક્તિ તો અસંખ્ય છે. પણ તો પણ જો એનું વર્ગીકરણ કરવું હોય તો મુખ્ય ત્રણ પ્રકારની ભક્તિ, એક સાત્વિક ભક્તિ હોય, રાજસી ભક્તિ હોય અને તામસી ભક્તિ હોય. સાત્વિક ભક્તિનો મતલબ છે માતા કે પોતાના બધા કર્મ ભગવાનને સમર્પિત કરી દેવા, એ સાત્વિક ભક્તિ કહેવાય. જ્યારે કોઈ પણ ભક્તિ કર્યા પછી ઐશ્વર્ય યશની વૃદ્ધિ માટે જે ક્રિયા કરવામાં આવે એ રાજસી ભક્તિ છે. અને તામસી ભક્તિ દ્વેષ ભાવ સાથે, વૈર ભાવ સાથે જ્યાં ભગવાનની ભક્તિ, એ પણ ભક્તિ જ બતાવી છે. કારણ કે ભગવાન તો કહે છે જે પણ જીવ જે રીતે મને ભજે છે હું એનો ઉદ્ધાર કરું છું, તો એ તામસ ભક્તિ છે. પણ માતા આ ત્રણેયમાંથી શ્રેષ્ઠ જો ઉત્તમ ભક્તિ હોય તો એ નિર્ગુણ ભક્તિ છે. ચોથી ભક્તિ બતાવી, નિર્ગુણ ભક્તિનું સ્વરૂપ શું છે હે ભગવાન એ આપ મને કહો. જો આપણા શ્રી આચાર્યજીએ આ જ નિર્ગુણ ભક્તિ પુષ્ટિ ભક્તિ માર્ગ, જે આપણે પુષ્ટિ ભક્તિ માર્ગ કહીએ છીએ, નિર્ગુણ ભક્તિ માર્ગ છે. અને આ નિર્ગુણ માર્ગ, નિર્ગુણ ભક્તિ શ્રી મહાપ્રભુજીએ કેવલ 500 વર્ષ પહેલા પ્રગટ કરી કે બતાવી એવું નથી, આ તો સૃષ્ટિ આદિના પૂર્વમાં કપિલ ભગવાન બતાવી રહ્યા છે. એ નિર્ગુણ ભક્તિ શ્રી મહાપ્રભુજીએ જે ભાગવત ગીતામાં નિરૂપિત છે, ભાગવતજીમાં ગીતાજીમાં નિરૂપિત છે, જે તિરોહિત થઈ ગઈ હતી, એ નિર્ગુણ ભક્તિને પુનઃ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. શ્રી મહાપ્રભુજીનો માર્ગ કેવલ આ 400-500 વર્ષ જૂનો કોઈ મન કલ્પિત મન ગણિત માર્ગ નથી, વેદ પ્રમાણિત માર્ગ, નિર્ગુણ ભક્તિ માર્ગ જે કપિલ ભગવાન માતાને બતાવી રહ્યા છે કે જે નિર્ગુણ ભક્તિ કે જ્યાં ભગવદ સુખનો વિચાર હોય, જે જીવ ભગવાનના નામનું સ્મરણ કરે, જે જીવ ભગવાનનો ગુણાનુવાદ કરે અને જે જીવની અંદર કેવલ ભગવદ તત્સુખનો વિચાર હોય એ નિર્ગુણ ભક્ત કહેવાય છે, જ્યાં ભગવાનના તત્સુખનો વિચાર કરવામાં આવે. સાત્વિકી ભક્તિ કરતા પણ આ નિર્ગુણ ભક્તિ શ્રેષ્ઠ છે. જેમ અષ્ટપટરાણીઓ એમની સાત્વિક ભક્તિ છે, ભગવાનની સેવા કરે છે, પણ નિર્ગુણ ભક્તિ માર્ગમાં ભગવદ તત્સુખનો વિચાર થાય વધારે છે. એટલા માટે તો રુક્મણીજીના પ્રસંગમાં આવે છે, પ્રભુને વિનંતી કરી કે હે દ્વારકાધીશ, આપ રહો છો તો દ્વારકામાં, પણ રાત્રે સૂતા સમયે તો રાધા રાધા ગોપી ગોપી કહે કે બોલાતે રહેતે હો, કભી રુક્મણી રુક્મણી કહે કે તો નહીં બોલાયા. ભગવાન કહે અરે રુક્મણી, એમનો પ્રેમ ખૂબ છે મારા માટે, એમને ખૂબ પ્રેમ છે મારા માટે. રુક્મણી કહે તો શું અમારા સંબંધમાં, અમારા પ્રેમમાં કંઈ ન્યૂનતા છે? ભગવાન કહે આ જ ન્યૂનતા છે કે તમે પોતાને પરિપૂર્ણ માનો છો. સાચો પ્રેમી જીવ પોતાને ક્યારે પૂર્ણ ન માને, હું ન્યૂન છું એવી ભાવના એ જીવની અંદર હોય. જે બીજાને ઉત્તમ જ કહેતો હોય કે આપ મારા કરતા શ્રેષ્ઠ છો, જેની અંદર એવી ભાવના હોય એ જ સાચો ભક્ત છે, ભગવાનનો પ્રેમી છે. અને કથા આવે છે ને, એમને પ્રસંગ સમજાવતા એક દિવસ ભગવાનને આમ શિર વેદના થઈ, પૂછ્યું પ્રભુ શું થયું? ભગવાન કહે છે કે આજે શિર વેદના છે. હવે ચિંતામાં આવી ગયા બધા રાણીઓ કે શું કરીએ ભગવાનની આ વેદના દૂર થાય. ત્યાં જ નારદજી આવ્યા, નારદજીને કહ્યું અરે ભગવાનને આજે શિર વેદના છે, આપ બતાવો શું કરીએ ભગવાન માટે, ઔષધિ શું લાવીએ? નારદજી કહે છે કે જેને સમસ્યા છે, બીમારી છે, એ જ આની ઔષધિ બતાવશે, એમને જ પૂછીએ. ભગવાનને આવીને પૂછ્યું પ્રભુ આપ બતાવો આપના માટે શું ઔષધિ લાવીએ કે આપને ઠીક થાય, આનંદ થાય. ભગવાન કહે છે મારો કોઈ જે ભક્ત પ્રેમી ભક્ત હોય એના ચરણની ધૂલ આપો મને, અને એ ચરણ ધૂલ હું મારા માથા ઉપર લગાવીશ તો આ શિર વેદના વહી જશે. નારદજી રુક્મણીને કહે છે આપ તો ભક્ત છો ભગવાનના, આપની ચરણ ધૂલ આપો. અરે નારદજી શું વાત કરો છો, ભગવાનના મારા ચરણની ધૂલ અમે આપીએ, અમારે શું નરકમાં જવું છે? ના ના ના, એ ન કરી શકીએ.
નારાજજીને કહ્યું, તમે પણ ભક્ત છો, તમે જ આપી દો. અરે ના ના ના, એનો આપી શકું? એ તો કેટલો અપરાધ છે, મહદ અપરાધ, કે આપણા ચરણની ધૂળ ભગવાનને આપવી. ભગવાને કહ્યું, કેમ કરો, જાઓ બ્રજમાં ગોપીઓ પાસેથી લઈ આવો. અને એ નારદજી પછી ગયા બ્રજમાં, ગોપીજનોને મળ્યા. ગોપીજનો પૂછે, નારદજી કેમ છે, અમારા પ્રભુ આનંદમાં છે? કે એમ તો બધું આનંદ છે, લેકિન હમણાં બહુ એમને શિરવેદના છે. અરે એમને શિરવેદના છે ને, આપ અહીંયા શું કરો છો? આપ એમની સેવામાં રહો, પણ એમને જ મને અહીંયા મોકલ્યો છે ઔષધિ લેવા માટે. શું ઔષધિ જોઈએ છે, જલ્દી કહો. તો ભગવાને કહ્યું છે કે ભક્તના ચરણની ધૂળ લઈને આવો. આપ એમના ભક્ત છો તો આપ એમના આપના ચરણની ધૂળ આપશો. અને રાધાજી ને બધી ગોપીજનો ખોબો ભરી ભરીને એને કપડામાં વેટીને કે આ લેતા જાઓ, ધૂળ જેટલી જોઈએ જલ્દી લેતા જાઓ, કે અમારા શ્યામ સુંદરની વેદના દૂર થઈ જાય. નારદજી બધી ધૂળ ભેગી કરી અને જ્યાં જઈ રહ્યા હતા ત્યાં જ પૂછ્યું ગોપીજનોને, પણ તમને ભય નથી કે આ તમારા ચરણની ધૂળ જો ભગવાનના માથા ઉપર લાગશે તો કઈ નરક, કેટલા વર્ષ તમારે નરકમાં જવું પડશે? અરે કરોડો વર્ષ મારે નરકની યાતના કેમ ના ભોગવી પડે, પણ અમારા લીધે જો ઠાકોરજીને સુખ પહોંચે તો અમે નરકની વેદના વેડવવા માટે તૈયાર છે. નરકની યાતના કરવા માટે અમે તૈયાર છીએ, અમને એની ચિંતા નથી, પણ બસ ઠાકુરને સુખ પહોંચવું જોઈએ, એ જ અમારું લક્ષ્ય છે. અને આ જે ભક્તિ છે, આ નિર્ગુણ ભક્તિ છે, જ્યાં તત્સુખનો ભાવ, અને એ જ નિર્ગુણ ભક્તિ શ્રી આચાર્ય મહાપ્રભુએ આપણને આપી છે. એટલે જ પુષ્ટિ પરંપરામાં એક બહુ મહત્વનો શબ્દ છે, તત્સુખાત્મક ભાવ. જેમની તમે સેવા કરો છો એમના સુખનો વિચાર કરવો. સેવાનો મતલબ શું છે? સેવ્ય સંતોષકારિણી સેવા. જ્યાં ઠાકુરના સુખનો વિચાર કરવામાં આવે એનું નામ સેવા, અને જ્યાં કેવળ પોતાના સુખ ની જ્યાં વાત કરવામાં આવે એનો વિચાર કરવામાં આવે, અને જે વિધિ વિધાન કરવામાં આવે, એક એ પૂજાનો પ્રકાર થઈ ગયો. જ્યાં મંત્રોની પ્રધાનતા છે, વિધિઓની પ્રધાનતા છે, પણ જ્યાં સ્નેહની પ્રધાનતા છે, એ સેવા છે. અને આ તત્સુખાત્મક ભાવ શ્રી આચાર્યજી આપણને પુષ્ટિ